સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 નો વિષય છે ગણિત. એમાં આપણે આપણી જે છે ત્રિકોણ અને તેની એકરૂપતા, એમાં આપણે જે સ્વાધ્યાય 6.4 છે એનો પહેલો દાખલો જોઈએ છે. એમાં આપણે શું કરવાનું છે તો કે જો નીચે પ્રમાણે પાંચમો ધરાવતો ત્રિકોણ શક્ય છે. આપણે બધાને ખબર છે જો ત્રિકોણની બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં જો એ વધુ હોય તો શું થાય છે, ત્રિકોણ શક્ય છે. જો ઓછો હોય તો એ ત્રિકોણ શક્ય નથી. તો આપણે એના ઉપરથી જ આપણે આ ત્રણેય જે દાખલા છે એ જોવાના છે. એટલે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોવો જોઈએ, વધુ હોવો જોઈએ. અહીંયા જોઈએ કે ત્રિકોણની ત્રણ બાજુનું માપ આપેલું છે 2 સેમી + 3 સેમી. અને ત્રીજી બાજુ કઈ છે તો કે 5 સેમી છે. હવે આ બે નો સરવાળો કરો તો કેટલા મળે છે 5, તો બે બાજુ કેટલી થઈ ગઈ, સૌ સરખી થઈ ગઈ. તો આપણે લખી શકી ત્રિકોણની બંને બાજુનું માપનો સરવાળો કરતા ત્રીજી બાજુ છેટલું માપ મળે છે, જેથી તે ત્રિકોણ શક્ય નથી. એના પછીનો દાખલો આપણે જોઈએ. એમાં શું છે તો કે 3 સેમી, 6 સેમી અને 7 સેમી એટલે કે ત્રણેય છે ત્રિકોણના માપનો સરવાળો આપેલો છે 3 + 6 = 7. આ બે નો હવે આપણે સરવાળો કરીએ કેટલા થાય, 6 માત્ર નાખવાના છે તો કેટલા થાય, તમારે 9 મળી જશે. તો આના કરતા શું છે આ બધું તમે મળ્યા. હવે જો આપણે એક ખાલી એક બાજુ તો પાસે ને નહીં જોવાની, બધી બાજુથી માપ આપણે કરીને જોવાનું. જો આપણું પહેલું છે આમાં તે પણ શક્ય છે, આવી રીતના કરી કોઈ ત્રિકોણ શક્ય છે. એ બાજુમાં આપણે લખી ના ત્રિકોણ શક્ય છે. બીજું કરીએ જો હવે આપણે એક વખત શું લેશું તો કે એક વખત 6 લેશું ને એક વખત 3. આ બે નો આપણે સરવાળો કરતા આપણને ત્રીજી બાજુનું માપ છે એનાથી વધુ મળે છે કે નહીં. હવે 6 ને 7 નો સરવાળો કરો તો કેટલો મળે આપણે, 13 મળશે. તો કે આના કરતા તો શું છે આ વધુ છે. તો અહીંયા શું થઈ જાય, ત્રિકોણ શક્ય છે. હવે આપણે એક વખત આ 6 નો લીધો તો હવે કોનો આવશે, 3 નો આવશે. 7 માં તમે 3 નાખો તો કેટલા થઈ જાય તો કે 10 થશે. તો આના કરતા કેટલા વધુ મળ્યા તમે. તો અહીંયા શું છે કે ત્રિકોણ શક્ય છે, એટલે કે આમાં ત્રિકોણ શું છે શક્ય. તો આપણે નીચે લખી શકી ત્રિકોણને બંને બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ છે, તેથી ત્રિકોણ શક્ય છે. એના પછીનો જે હવે ત્રીજો દાખલો છે કે જોઈ જો 6 + 3 બધું પહેલું સ્ટેપ છે એ કરીએ. 6 નો 3 નો આપણે સરવાળો કરી તો કેટલા થાય, તો કે 9 થશે. તો જો આના કરતા સમયની આ બે બાજુનું માપનો સરવાળો વધુ છે તો અહીંયા ત્રિકોણ શક્ય છે. એના પછી આપણે હવે ઇંચ પાછું લઈને માપ એક વખત શું લેશું, 3 ને 2 શું થાય તો કે 5. તો અહીંયા જો અહીંયા શું આવી ગયું, ઓછું આવી ગયું. તો અહીંયા ત્રિકોણ શક્ય નથી, ત્રિકોણ શક્ય નથી.
अब एक और बार आपसे तो केशवन मां आप ले लिए 6 प्लस 7 से 2 ना उसे सूत्र छोड़ ना बीनो तो मैं इनो बीन ना सरवार को तो कितनो बार से तमने 8 बार से तो अन्ना का पैसा मेरे तो मैं बहुत मेरे तो इन्हें ऐसा चीज कितनी कौन सा क्यों चीज तो विद्यार्थी मित्रों तुम्हारे बुक में सरवार रहे से अच्छा चीज तो आपने बोल लो कोई चीज गणित की तुम्हारी चीज बाकी बुक चीज इन्हें तो आप फाइल आपने तुम्हारे रखना रहे से थैंक यू ત્રણની વચ્ચે હશે
ની જે બાકી નું છે એને નો કરવાનો રહેશે. થેન્ક યુ. તમારે જે કરવાના છે તમારી જે ગણિતની બાકી બુક હોય એની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.